નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વિષય કલરવ ગુજરાતીમાં પાઠ 4 આવરે વરસાદ એમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે તમે પ્રશ્ન જવાબનો ને એનો બધો અને આગળ શબ્દો બનાવવાનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે શેનો કરવાનો છે? તો કે ટપકા જોડીને ચિત્ર બનાવો ને રંગ પૂરો. તમને ટપકા આપેલા હશે એ પ્રમાણે તમારે સ્કેલથી જોડવાનું અને પછી ચિત્ર સરસ મજાના જોડાઈ જાય પછી એમાં સરસ મજાના રંગ પૂરવાના છે. પછી શું કીધું છે? તો કે અક્ષર ઓળખી અને બોલ્ડ કરો. તમને અક્ષરો આપેલા હશે ઉપર સૂચનામાં, એ જોતું જવાનું, નીચે શબ્દોમાંથી ગોતી અને એમાં આપણે બોલ્ડ કરવાનું છે. પછી આપણને પ્રવૃત્તિ આપેલી છે એટલે કે એ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? તો કે રાઈટ કરવાનું છે. સૂચના જેમ આપેલી હશે એ પ્રમાણે રાઈટ કરવાનું અને પછી આપણને જે અક્ષરો અધૂરા આપેલા હશે એ આપણે પૂરા કરવાના છે. તો ચાલો આનો અભ્યાસ હું મારી સહપોથીમાં કરાવું છું, તમે પણ તમારી સહપોથીમાં મારી સાથે કરો. ચાલો આપણને અહીંયા સૂચનામાં શું કીધું છે? ટપકા જોડીને ચિત્ર બનાવો અને રંગ પૂરો. તો અહીંયા આપણને જો એક ચિત્ર આપેલું છે એ અધૂરું છે, એ આપણે પૂરું કરવાનું છે. અહીંયા તમને જે ટપકા આપેલા છે અહીંયા જ આપણે સ્કેલથી પેન્સિલની લીટી કરશું. તો ચાલો બધા પેન્સિલથી મારી સાથે જોડો. અહીંયા એક આપેલા છે, અહીંયાથી આપણે બે સુધી લીટી કરી અને જોડવાનું છે. તો ચાલો ટપકાથી ટપકું જ જોડવાનું છે, અંકથી અંક નથી જોડવાના. આપણને જે ટપકું આપ્યું છે અહીંયા જોડવાનું. પછી બે થી પછી કેટલા આવે? તો કે 3. તો અહીંયા જુઓ આપણને 3 આપેલા છે. તો ચાલો સ્કેલથી 2 થી 3 સુધી જોડી લ્યો. ચાલો 3 પછી કેટલા આવે? તો કે 4. તો 4 આપણને આ બાજુ આપેલા છે. તો ચાલો 3 થી 4 સુધીનું ટપકું છે એ જોડી લ્યો. 4 પછી 5. તો અહીંયા આપણને 5 ઉપર આપેલા છે. તો ચાલો 4 અને 5નું જે ટપકું છે એ જોડી દઈએ. ચાલો આ સરસ મજાનું ચિત્ર તમારે બધાને બની ગયું. હવે આમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. આ ચિત્રમાં સરસ એવો તમારે રંગ પૂરી લેવાનો છે અને પછી મને ફોટો પાડીને મોકલી દેવાનો છે. હવે નીચેનો પ્રશ્ન જોવો, આપણને શું કીધું છે? કે વસ્તુના નામમાં રહેલા ન મ ગ જ વ ર સ દ અક્ષરો ઓળખી અને તેમની આસપાસ ગોળ કરો. તો અહીંયા તમને ચિત્રો પણ આપેલા છે, એના નામ પણ આપેલા છે. તો તમારે ચિત્ર જોવાનું અને અહીંયા ઉપર આપણને જે અક્ષર આપેલા હોય એ અહીંયા જે નામમાં હોય એની ફરતે ગોળ કરવાનું છે. આમાં જુઓ મકાઈમાં અહીંયા આપણને મ આપ્યો છે, તો અહીંયા મ હતો તો એની ફરતે ગોળ કરેલું છે. તો આવી જ રીતે તમારે પેન્સિલથી ગોળ કરવાનું છે. ચાલો બાજુમાં આપણને ગાજર આપેલું છે, આપણને અહીંયા ગ આપેલો છે પણ ગા આપેલો નથી અને અહીંયા આપણને ગા આપેલો છે, બાજુમાં કાનો છે એટલે એની ફરતે આપણે ગોળ કરવાનું નથી કેમ કે આપણને ગ કીધો છે, ગા કીધો નથી. હવે બાજુમાં જ અને ર આપેલો છે તો અહીંયા આપણે જોઈએ અક્ષરો જે આપ્યા છે સૂચનામાં એમાં જ અને ર આપેલો છે. તો ચાલો અહીંયા જ અને ર ની ફરતે ગોળ કરી દો બધા. સરસ. હવે અહીંયા બાજુમાં જો આપણને દ અને ડ એટલે કે દડા આપેલું છે તો એમાં દ છે એ શબ્દ આમાં આપેલો છે એટલે આપણે દ છે એની ફરતે ગોળ કરવાનું રહેશે. તો ચાલો સરસ રીતે એની ફરતે ગોળ કરી દો, ડામાં કાંઈ કરવાનું નથી. ચાલો હવે નીચે જો અહીંયા આપણને સફરજનનું ચિત્ર આપેલું છે તો એમાં સફરજન એ 5 અક્ષરો છે, એમાં ક્યાંય કાનો માત્ર આવતો નથી પણ આપણે અહીંયા સૂચના પ્રમાણે જે અક્ષર આપેલો હોય એની ફરતે જ ગોળ કરવાનું છે. તો સ આપણને આપેલો છે સૂચનામાં, તો કે હા સ આપેલો છે. તો ચાલો સ ની ફરતે આપણે પહેલાં ગોળ કરી દઈએ. પછી ફ અક્ષર આમાં આપેલો નથી, ફ પછી ર છે તો ર આમાં આપેલો છે તો આપણે ચાલો ર ની ફરતે ગોળ કરી દઈએ. ર પછી શું આવે? તો કે જ, તો જ આમાં આપેલો છે સૂચનામાં એટલે એની ફરતે આપણે ગોળ કરવાનું થશે. તો ચાલો અહીંયા કરી દો. જ પછી ન, તો ન સૂચનામાં આપેલો છે તો કે હા આપેલો છે તો ચાલો એની પણ ફરતે ગોળ કરી દઈએ. સફરજનમાં એક ફ અક્ષર જ આપેલો નથી, બીજા બધા અક્ષરોમાં ગોળ કરવાનું છે. હવે બાજુમાં જુઓ આપણને વટાણા આપેલું છે તો એમાં વ આમાં જુઓ આપેલો છે તો કે હા વ આપેલો છે તો ચાલો વ ની ફરતે ગોળ કરી દો. ટા અને હણા એમાં કાનો છે ને આપણને કાના વાળા અક્ષરો આપેલા નથી. ચ
चलो वे बाजू में तमने कारेला एवं आपेलू छे तो ये कारेला शब्द छे एमा आमाथी एक अक्षर छे नहीं र आपेलो छे पण आपणे र लेवानो छे रे लेवानो नथी अने अहीं आपणने रे आपेलो छे एटले आपणे एमा सेमाई गोळ करवानुं नथी। तो चलो आ आपणे अक्षरो शोधी अने एनी फरते गोळ करी लीधुं। हवे आपणे प्रવૃત્તિઓ જોઈએ। चलो प्रवृत्ति में जो आपने शू कीधु तो कि तमारा घर में पानी क्या थी आवे छे चित्रनी नीचेना चोरस में राइट नी निशानी करी बताओ। तो आम आपने चार चित्रों आपेला छे एक नळनू छे एक डंकी छे एक कूवो छे अने एक वरसादनू छे। तो आम आपड़ा घर में पानी क्या थी आवे तो कि आपड़ा घर में पानी नळ द्वारा आवे अने डंकी द्वारा आवे केम के कूवामांथी सीधू आपड़ा घर में पानी आवे नहीं अने बधाना घर में कूवो पण न होय। हवे बाजू में जो आपणने वरसाद छे तो तमने एम थातुं हशे के वरसाद द्वारा तो आपड़ा घर में पानी आवे पण वरसाद द्वारा आपड़ा घर में पानी आवे छे पण ई वरसाद रूपे आवे छे आपणे नळमां અને ઈ પાણી છે એ આપણે પીવામાં કે આપણે કામમાં લઈએ છીએ પણ આપણે પીવામાં ઈ પાણી લઈ શકતા નથી કેમ કે ઈ પાણી ખરાબ હોય છે સીધું વરસાદ રૂપે આવે છે એટલા માટે એટલે આપણે ઈ પાણી એમાં ઈ બોક્સમાં આપણે રાઈટ કરવાનું થશે નહીં। આપણે ઘરમાં ક્યાંથી પાણી આવે તો કે આપણા ઘરમાં નળ બધાના ઘરમાં હોય છે એટલે નળમાંથી આપણે પાણી આવે છે। તો ચાલો નળ પાસે જે ચોરસ બોક્સ છે એમાં રાઈટની નિશાની કરી દો। હવે બાજુમાં ડંકી છે તો ઘણા બધાના ઘરમાં ડંકી પણ હોય છે અને દાર હોય છે તો ઘણાને ડંકી ન હોય એમાં આપણે મોટર પણ મૂકેલી હોય છે એટલે એના દ્વારા પણ પાણી આવતું હોય છે। તો ચાલો અહીંયા પણ તમે રાઈટ કરી દો। આ નીચેના બે ચિત્રો છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની નથી આ પહેલા બે ચિત્રોમાં જ કરવાની છે। ચલો હવે નીચે તમે જુઓ અહીંયા આપણને શું કીધું છે કે ઉદાહરણ મુજબ અક્ષર પૂર્ણ કરો। મેં તમને કીધું હતું કે અહીંયા આપણને અક્ષરો આપેલા છે પણ એ અધૂરા છે પૂરા કરેલા નથી તો તમારે એમાં પેન્સિલથી સરસ રીતે પૂરા કરવાના છે અને પછી આવી રીતે તમને મારી સ્વપોથીમાં દેખાય છે મેં બોલપેનથી કર્યા છે તમારે પેન્સિલથી જ કરવાના છે। અહીંયા વ અધૂરો છે ઉદાહરણમાં આપ્યો છે એ પૂરો કરેલો છે તો એવી જ રીતે ન દ મ ગ ર સ અને જ મેં બોલપેનથી જેમ પૂરા કર્યા છે એમ તમારે પેન્સિલથી એ પૂરા કરી લેવાના છે। હું આનો ફોટો પણ મોકલીશ એટલે જેને બાકી હોય વિડીયોમાંથી એને ફોટામાંથી જોઈ અને પૂરા કરી લેવાના છે। તો ચાલો હવે એના પછીનો આપણે અભ્યાસ કરીએ। ચલો અહીંયા આપણને શું કીધું છે બાજુના પેજ ઉપર તો કે ચિત્ર જોઈ નામ બોલો અને જેના નામમાં વ ર સ દ અક્ષરો આવતા હોય તેમાં રંગ પૂરો। આપણને ઘણા બધા ચિત્રો આપ્યા છે પણ આપણે બધા ચિત્રોમાં રંગ પૂરવાના નથી આપણને શું કીધું છે તો કે નામ બોલવાનું કીધું છે। તો આ પહેલું ચિત્ર શેનું છે તો કે કબૂતરનું છે તો કબૂતર નામમાં ર આવે છે વ ર સ દ એમાંથી કયો અક્ષર આવે તો કે ર આવે છે તો આપણે કબૂતર છે એમાં રંગ પૂરવાનો થશે। તો હું અત્યારે તમને છે ને રાઈટની નિશાની કરી દઉં છું તમારે એટલા જ ચિત્રોમાં રંગ પૂરવાના છે તો આ કબૂતર છે એમાં તમારે રંગ પૂરવાનો થશે તો અહીંયા તમારે રાઈટ કરી લેવાનું। પછી બાજુમાં જુઓ તમને ચકલીનું ચિત્ર આપ્યું છે તો ચકલીના ચિત્રમાં આ ચારમાંથી એકેય અક્ષર આવતો નથી એટલે ચકલીમાં આપણે રંગ પૂરવાનો નથી। પછી બાજુમાં વાદળો તો વાદળમાં દ આવે છે એટલે આપણે વાદળમાં રંગ પૂરવાનો થશે તો અહીંયા રાઈટની નિશાની કરી લ્યો એટલે તમને ખબર પડી જાય કે તમારે આ ચિત્રમાં રંગ પૂરવાના છે। હવે બાજુમાં જુઓ સફરજન છે સફરજનમાં પણ ર અને સ બે આવે છે એટલે આપણે એમાં પણ રંગ પૂરવાના થશે એટલે અહીંયા તમે આલો આવી રીતે રાઈટની નિશાની કરી દો। પછી નીચે સસલાનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે સ અક્ષર આમાં આપ્યો છે ઈ આવે છે એટલે એમાં આપણે રંગ પૂરવાનો થશે તો ચાલો અહીંયા રાઈટની નિશાની કરી લ્યો એટલે તમારે ઈ ચિત્રમાં રંગ પૂરવાનો છે। પછી બાજુમાં જુઓ તમને ઝાડ આપેલું છે ઝાડમાં કોઈએ રંગ પૂરવાનો નથી કેમ કે ઝાડ ઈ અક્ષર આમાં આપેલો નથી। પછી બાજુમાં બિલાડીનું ચિત્ર છે તો આપણને અહીંયા સાદા અક્ષરો જ આપ્યા છે બિલાડીમાં કાનો માત્ર રસ્વાઈ દીર્ઘાય આવે છે એટલે એમાં આપણે કાંઈ કરવાનું નથી। બાજુમાં જુઓ તમને કોયલનું ચિત્ર આપ્યું છે કોયલમાં પણ જી અક્ષરો આવે છે એ અક્ષર અહીંયા આપણને આપેલા નથી એટલે એ ચિત્રમાં પણ તમારે રંગ પૂરવાનો નથી।
પછી અહીંયા દાડમ કેળા કેરી વેલણ અને ડેડકાનું ચિત્ર આપેલું છે. તો આ બધા ચિત્રો છે એના નામમાં વ ર સ દ અક્ષર આવતો નથી, એટલે તમારે આ બધા ચિત્રોમાંથી એક કબૂતર, સસલું, વાદળ અને સફરજન આ ચાર જ ચિત્રોમાં રંગ પૂરવાના છે, બીજા ચિત્રોમાં રંગ પૂરવાના નથી. હવે જુઓ, તમને અહીંયા નીચે સરસ એવું એક ગીત આપેલું છે કે ચાલો ચાલો ને રમીએ. તો આ ગીત છે એ તમારે સરસ રીતે ઘરે ગાવાનું છે અને પાકું કરવાનું છે. ગીત કેવી રીતે ગાવાનું છે? તો કે ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, ઝરણા નાના જાય દોડી દોડી, ઝરણા નાના જાય દોડી દોડી, બાપુ ના છાપા નકામાં થોથા, બાપુ ના છાપા નકામાં થોથા, કાપી કૂપીને કરીએ હોળી હોળી, કાપી કૂપીને કરીએ હોળી હોળી. પછી અહીં બાજુમાં છે સાદી ને સઢવાળી નાની ને મોટી, સાદી ને સઢવાળી નાની ને મોટી, મૂકીએ પવનમાં છોડી છોડી, મૂકીએ પવનમાં છોડી છોડી, ખાલી રાખેલી ઊંધી વળી તો, ખાલી રાખેલી ઊંધી વળી તો, પાંદડા ને ફૂલ ભરી તોડી તોડી, પાંદડા ને ફૂલ ભરી તોડી તોડી, જાસે દરિયા પાર પરિયોના દેશમાં, જાસે દરિયા પાર પરિયોના દેશમાં, સૌથી પહેલી દોસ્ત મારી હોળી, સૌથી પહેલી દોસ્ત મારી હોળી. તો આ સરસ મજાનું હોળીનું ગીત છે એ તમારે ઘરે પાકું કરવાનું છે. ચાલો, મેં તમને આ જેનો અભ્યાસ કરાવ્યો હોય તમારે અભ્યાસ થઈ જાય એટલે એનો ફોટો પાડીને મને વોટ્સઅપમાં મોકલી દેવાનો છે. થેન્ક યુ.